चतुर्धार न भोरवि चतुर्थ पुरुषार्थ श्री विलासं वितनो हे अरनाथ जिनेश, आपे छ खंडना राजवैभव रूप चक्रवर्तीना सुदर्शन चक्रने कुंभारना चाकड़ानी जेम त्यागी दीधू ने धर्म चक्रने धारण करीने भरत क्षेत्रना 18मा धर्म चक्री थया। मोहने जीतीने सर्वज्ञ तीर्थंकर थया। सर्वज्ञता रूप आपना अद्भुत आत्मवैभवनो आदर करीने हूँ आपने नमस्कार करूँ छूँ। भगवान अरनाथ पण તેમના પુરોગામી બે ચક્રવર્તી તીર્થંકરોની જેમ પૂર્વભવમાં જંબુદ્વીપના વિદેહ ક્ષેત્રમાં હતા। ત્યાં તેઓ ક્ષેમપુરી નગરીના ધનપતિ નામના રાજા હતા। તેઓ માત્ર રાજલક્ષ્મીના સ્વામી ન હતા, આત્મલક્ષ્મીના પણ સ્વામી હતા। સ્વાનુભૂતિવંત હતા, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા। તેમની અંતચેતના સંસારથી વિરક્ત રહેતી હતી। પુણ્યજન્ય રાજવૈભવ અને આત્મજન્ય ધર્મવૈભવ એ બંનેનો સુયોગ હોવા છતાં તેઓ તે બંને વૈભવને અલગ જ રાખતા હતા, એકબીજામાં ભેળવતા ન હતા ને મોક્ષને સાધવામાં તેમનું મન લાગેલું હતું। મોક્ષના સાધકને મોક્ષની સાધના માટેના અનુકૂળ સંયોગો મળ્યા જ કરે છે। તેમ મોક્ષાર્થી મહારાજા ધનપતિને પણ એક ઉત્તમ સુયોગ પ્રાપ્ત થયો। તેમની નગરીમાં અરહત નંદન તીર્થંકર પધાર્યા। તેમની દિવ્ય ધ્વનિનું શ્રવણ કરતા રાજા ધનપતિને એકદમ રત્નત્રય ભાવના જાગી ઉઠી ને તેમનું ચિત્ત સંસારથી વિરક્ત થયું। રાજ્ય છોડીને તેમણે પ્રભુના ચરણોમાં જૈન દીક્ષા ધારણ કરી। તેઓ શુદ્ધ પરિણામ વડે રત્નત્રય રૂપ મોક્ષ માર્ગને સાધવા લાગ્યા। તેમણે 12 અંગનું જ્ઞાન ખીલ્યું ને દર્શન વિશુદ્ધિ વગેરે 16 ભાવના વડે તેમણે તીર્થંકર પ્રકૃતિ બાંધી। અનેક વર્ષો સુધી ચરિત્ર પાલન કરીને અંતે ઉત્તમ આરાધના સહિત તેમણે પ્રાયોપગમન સંથારો કર્યો ને સમાધિ મરણ કરીને સર્વાર્થ સિદ્ધિની ચારે બાજુ જે બીજા 4 અનુતર વિમાનો છે તેમાંથી જયંત વિમાનમાં અહમિંદ્ર થયા। હવે જે અરનાથ તીર્થંકર થવાના છે એવા તે અહમિંદ્ર દેવનું આયુ 33 આગળનું હતું। ત્યાં બાહ્ય વિષયો વગર પણ તેમને મહાન સુખ હતું અને તીર્થંકર પ્રકૃતિ સદાય આવ્યા જ કરતી હતી। તેમનો આત્મા હવે મોક્ષની એકદમ નજીક આવી ગયો હતો ને રાગદ્વેષ શાંત થઈ ગયા હતા। અહમિદ્ર પર્યાયમાં અસંખ્ય વર્ષો વીત્યા બાદ શું થયું તે જોવા માટે ચાલો પાછા ત્રીજી વાર હસ્તિનાપુરીમાં। તે વખતે હસ્તિનાપુરીમાં પ્રભુ શાંતિનાથના વંશજ સુદર્શન રાજા રાજ્ય કરતા હતા। તેમની મહારાણીનું નામ મિત્રસેના હતું। જ્યારે સ્વર્ગમાં તે અહમિદ્રનું આયુ 6 માસ બાકી રહ્યું ત્યારે તેમના આગમનની પૂર્વ તૈયારી રૂપે અહીં હસ્તિનાપુરીના રાજમહેલમાં દરરોજ કરોડો રત્નોની વૃષ્ટિ થવા લાગી। આખી નગરીમાં પુણ્ય વૃદ્ધિ થવા માંડી। મહાવદ ત્રીજની પાછલી રાત્રે મહાદેવી મિત્રસેનાએ ઉત્તમ હાથી વગેરે 16 મંગલ સ્વપ્નો જોયા અને તે સ્વપ્નના ફળમાં તીર્થંકરનું ગર્ભાગમન જાણ્યું। તીર્થંકરનું ગર્ભાગમન જાણીને તે અત્યંત આનંદિત થઈ, જાણે 3 લોકનું રાજ્ય મળી ગયું હોય એવો તેને હર્ષ થયો। તે વખતે દેવેન્દ્રોએ આવીને તીર્થંકરના માતા પિતા તરીકે તેમનું સન્માન કર્યું અને દિવ્ય વસ્ત્રોની ભેટ આપી। એટલું જ નહીં, ગર્ભસ્થ મંગલ આત્માની પણ સ્તુતિ બહુમાન કર્યું। અહો દેવ, ગર્ભમાં પણ આપ આત્મજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત બિરાજો છો। હજી આંખ વગેરે અવયવોની રચના થયા પહેલા પણ આપ અતિન્દ્રિય જ્ઞાનને ધારણ કરી રહ્યા છો। આપનો આત્મા સદાય મંગલરૂપ છે। આપનો ચૈતન્ય પ્રવાહ મોક્ષ દાશા સાથે સંકળાયેલો છે ને અનેક જીવોના મોક્ષમાં આપ નિમિત્ત છો। આ રીતે સ્તુતિ કરીને દેવોએ ગર્ભ કલ્યાણક ઉજવ્યો। માતાના દિવસો પ્રસન્નતાપૂર્વક વીતી રહ્યા છે
ગર્ભવૃદ્ધિ થવા છતાં તેમને કોઈ કષ્ટ નથી, તેમજ ગર્ભાવસ્થ બાળકને પણ ગર્ભાવસ્થાનું કોઈ કષ્ટ નથી. દેવલોકની દેવીઓ તે માતા પુત્રની સેવા કરી રહી છે. રોજ રોજ રત્નવૃષ્ટિ પણ ચાલુ જ છે. સવા નવ માસ વીતતા માક્ષર સુદ 14ના રોજ માતા મિત્રસેના મહારાણીએ દિવ્ય પુત્રને અવતાર આપ્યો. સાતમા ચક્રવર્તી અને 18મા તીર્થંકરનો એક સાથે અવતાર થયો. સર્વત્ર આનંદ મંગલ છવાયા. શાંતિનાથ અને કુંથુનાથની જેમ જ અરનાથ તીર્થંકરના જન્મ કલ્યાણકનો ભવ્ય મહોત્સવ ઇન્દ્રોએ તેમજ હસ્તિનાપુરના પ્રજાજનોએ ઉજવ્યો. અરે, હસ્તિનાપુરીમાં પ્રભુનો જન્મોત્સવ ઉજવાયો એમ કેવું તે તો નાની વાત છે, કેમ કે પ્રભુના મંગલ જન્મનો પુણ્ય પ્રભાવ તો સાતમી નરકથી માંડીને સર્વાત સિદ્ધિના વિમાન સુધી ત્રણ લોકમાં સર્વત્ર ફેલાયો હતો. અને ત્રણ લોકના સર્વે જીવો ક્ષણભર સંતુષ્ટ થયા હતા. કુંથુનાથ તીર્થંકરના મોક્ષ ગમન પછી અરનાથ તીર્થંકર થયા. તેમનું દેહમાન 30 ધનુષ ઊંચું અને આયુ 84,000 વર્ષ હતું. તેમનું રૂપ સૌથી સુંદર હતું. તેમના ચરણોમાં સુંદર માછલીનું ચિહ્ન હતું. તેઓ તીર્થંકર, ચક્રવર્તી તેમજ કામદેવ હતા. 16, 17, 18માં ત્રણે તીર્થંકરોની ત્રિપુટી ત્રણ ત્રણ ઉત્તમ પદવીની ધારક હસ્તિનાપુરીમાં થઈ હતી. રાજકુમાર અરનાથ યુવાન થતા અનેક દેશોની ઉત્તમ રાજકુમારીઓ સાથે તેમના વિવાહ થયા. 21,000 વર્ષની ઉંમર થતા સુદર્શન રાજાએ તેમનો રાજ્યાભિષેક કરીને તેમને મંડલેશ્વર રાજા બનાવ્યા. બીજા 21,000 વર્ષ સુધી રાજ્ય કર્યા બાદ તેમના શસ્ત્રભંડારમાં સુદર્શન ચક્રની ઉત્પત્તિ થઈ અને 6 ખંડ સાધીને તેઓ ભરતક્ષેત્રના 7મા ચક્રવર્તી બન્યા. આ રીતે હસ્તિનાપુરીમાં ઉપરા ઉપરી 4 ચક્રવર્તી ને 3 તીર્થંકર પાક્યા. ધન્ય તે નગરી. અરનાથ મહારાજાએ ત્રીજા 21,000 વર્ષ સુધી ચક્રવર્તીપણે રાજ્ય કર્યું. ત્યારબાદ તે ચક્રવર્તી અરનાથ મહારાજા એકવાર આકાશમાં શરદ ઋતુના વાદળાની સુંદર રચના જોતા હતા. ત્યાં તો તે વાદળા એકદમ વિખરાઈ ગયા. તે દેખીને તરત તેમને સંસારના સમસ્ત સંયોગોની ક્ષણમંગુરતાનો વિચાર આવ્યો. અરે, આ રાજવૈભવો, આ આયુ ને શરીર બધા સંયોગો ક્ષણભંગુર છે. તે કોઈ જીવની સાથે રહેનારા નથી. જીવની સાથે સ્થિરપણે સદા રહેનાર તો પોતાનો જ્ઞાયક સ્વભાવ છે. આમ વિચારી તે મહારાજા 12 વૈરાગ્ય ભાવના ચિંતવવા લાગ્યા. એ જ વખતે એમને જાતિસ્મરણ જ્ઞાન થતા વૈરાગ્યમાં વધુ દ્રઢતા થઈ અને ચક્રવર્તી પદ છોડીને તેઓ જીન દીક્ષા લેવા તૈયાર થયા. એ જ વખતે બ્રહ્મ સ્વર્ગેથી લૌકાંતિક દેવોએ આવીને તેમને વંદન કર્યા અને તેમના વૈરાગ્યની પ્રશંસા કરી. ઇન્દ્રાદિ દેવો વૈજયંત નામની દિવ્ય પાલખી લઈને પ્રભુના દીક્ષા કલ્યાણકનો મંગલ ઉત્સવ કરવા હસ્તિનાપુરીમાં આવી પહોંચ્યા. ચારે કોર મહાન વૈરાગ્યનું વાતાવરણ છવાઈ ગયું. 1,000 રાજાઓ પણ અરનાથ પ્રભુ સાથે દીક્ષા લેવા વનમાં ચાલ્યા અને તે ચક્રવર્તીની 1,000 રાણીઓ પણ સંસારથી વિરક્ત થઈને આરિકા વ્રત લેવા તૈયાર થઈ. વૈશાખ સુદ 10મી સાંજે ચક્રવર્તી પદના સમસ્ત વૈભવને છોડીને મહારાજા અરનાથ હસ્તિનાપુરીના સ હેતુક નામના સુંદર વનમાં આવ્યા. સમસ્ત વસ્ત્રાભૂષણ છોડી સંપૂર્ણ દિગંબર દશા ધારણ કરી ને સિદ્ધોને વંદન કરી મુનિ બન્યા.
તરત શુદ્ધોપયોગી થઈને આત્મધ્યાનમાં લીન થયા. તે જ વખતે તેમને ચોથું જ્ઞાન અને સાતમું ગુણસ્થાન પ્રગટ્યું. બે દિવસના ઉપવાસ બાદ તે અરનાથ મુનિરાજે ચક્રપુર નગરીના રાજા અપરાજિતના હાથે પારણું કર્યું. તે રાજા અપરાજિત તીર્થંકર મુનિરાજને સૌથી પ્રથમ આહારદાન કરીને ધન્ય બન્યા, મોક્ષગામી બન્યા. ત્યારે દેવોએ પણ આનંદિત થઈને ત્યાં રત્નવૃષ્ટિ, મંગલવાજા વગેરે પાંચ આશ્ચર્ય પ્રગટ કર્યા. હસ્તિનાપુરીના પ્રથમના બે તીર્થંકરની જેમ આ ભગવાન અરનાથ પણ 16 વર્ષ મુનિદશામાં વિચર્યા. ત્યારબાદ હસ્તિનાપુરીના દીક્ષાવનમાં પધારીને આત્મધ્યાનમાં બિરાજમાન થયા. કારતક સુદ 12 ના રોજ શ્રેષ્ઠ શુક્લ ધ્યાન વડે ક્ષપક શ્રેણી ચડીને કેવળ નામ પ્રગટ કર્યું. પ્રભુ અરનાથ અરિયાન પરમાત્મા બન્યા. પ્રભુ અરનાથ અરિયાન પરમાત્મા બન્યા ને 18માં તીર્થંકર થયા. આ રીતે ભરત ક્ષેત્રના એક સાથે 3 કુલ તીર્થંકરોના 12 કલ્યાણકો વડે હસ્તિનાપુરી ધન્ય બની. એ જ વખતે તીર્થંકર પ્રકૃતિરૂપી દૂતીની પ્રેરણાથી ઇન્દ્રાદિ દેવો પ્રભુની સેવા કરવા આવી પહોંચ્યા ને દિવ્ય સમવસ્ત્રની રચના કરી. સ્વર કરતાએ એ સમવસ્ત્રની વધુ શોભા દેખીને ઇન્દ્રો પણ આશ્ચર્ય પામ્યા. દિવ્ય ધ્વનિ વડે પ્રભુ અરનાથે 9 તત્વોનો તેમજ રત્નત્રય રૂપ મોક્ષમાર્ગનો સુંદર ઉપદેશ આપ્યો. તે સાંભળીને લાખો જીવો ધર્મ પામ્યા ને મોક્ષમાર્ગમાં ચાલવા લાગ્યા. પ્રભુના ધર્મ દરબારમાં 2800 કેવલનાન પ્રાપ્ત અરહંત જીનેશ્વરો ત્યાં શ્રી મંડપમાં ઉપરના ગગનમાં પ્રભુની સમકક્ષે બિરાજતા હતા. આહા, અદ્ભુત આનંદકારી હતું એ ધર્મ દરબારનું દ્રશ્ય. શ્રી કુંભસ્વામી વગેરે 30 ગણધરો સહિત 50,000 મુનિવરો મોક્ષને સાધી રહ્યા હતા ને 60,000 અરજીકાઓ માત્ર એક સફેદ વસ્ત્ર ધારણ કરીને પંચમ ગુણસ્થાને બિરાજતા હતા. 1,60,000 ધર્માત્મા શ્રાવકો ને 3,00,000 શ્રાવિકાઓ હતા. સર્વજ્ઞ ભગવાન અરનાથ તીર્થંકરે 21,000 વર્ષ સુધી ભરત ક્ષેત્રના અનેક દેશમાં વિહાર કરીને ધર્મોપદેશ દીધો અને વિતરાગી ધર્મચક્રનું પ્રવર્તન કર્યું. જ્યારે આયુકર્મ 1 માસ બાકી રહ્યું ત્યારે વિહાર બંધ કરીને તેઓ સમેદાચલના શિખર પર સ્થિર થયા અને ફાગણવદ અમાસે સંપૂર્ણ યોગ નિરોધપૂર્વક બાકીના અગાધિક કર્મોનો ક્ષય કરીને સંસારથી વિમુક્ત થયા ને સિદ્ધ થઈને શાશ્વત મોક્ષપુરીમાં બિરાજ્યા. અરિ એટલે કે મોહ અને રજ એટલે કે 3 કર્મોથી રહિત થયેલા પ્રભુ અરનાથ સંસારના નાટક પૂરા કરી સમ્યક શિખરની નાટક ટૂંકેથી મોક્ષ પધાર્યા. Yeah.
નાય.